હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ હેતલ્સ કિચન એન્ડ લાઇફસ્ટાઇલ. આજે હું તમને કોઈ પણ રેસિપી નથી બતાવવાની, આજે હું તમને ઘરે ડાયપર કેક કેવી રીતે બનાવવાની એ બતાવવાની છું. ફ્રેન્ડ્સ, લાસ્ટ વીક મારી ડિયર ફ્રેન્ડના બેબી શાવર માટે મેં ડાયપર કેક બનાવી હતી અને એનો મેં વિડીયો લીધો હતો, તો મને થયું કે હું તમારી સાથે શેર કરું. આ બનાવવા માટે મેં અહીંયા બહુ જ બેઝિક વસ્તુઓનો યુઝ કર્યો છે જે માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે. આ ડાયપર કેક એઝ એ સેન્ટર પીસ તરીકે તમે ડેકોરેશનમાં, બેબી શાવરમાં કે બેબીના ફર્સ્ટ બર્થડેમાં યુઝ કરી શકો છો. તો ચાલો જોઈએ આને કેવી રીતે બનાવવાની. અહીંયા મેં કિચન ટોવેલ જે આવે, ટીશ્યુ રોલ, એનો જે ખાલી થયેલો જે પાર્ટ હોય કાર્ડબોર્ડ, એનો યુઝ કર્યો છે. ગ્લુગન લીધી છે, હોટ ગ્લુગન. સીઝર લીધી છે. ડેકોરેશન માટે ફ્લાવર લીધા છે. અહીંયા અમને નથી ખબર બેબી બોય છે કે ગર્લ છે, તો બ્લુ અને પિંક બંને કલરનું મેં ડેકોરેશનનો યુઝ કર્યો છે. તો આ બ્લુ કલરના ફ્લાવર છે, એના જેવા સેમ પિંક કલરના ફ્લાવર પણ યુઝ કર્યા છે. થોડા બેબી રેટર લીધા છે ડેકોરેશન માટેના, બ્લુ અને પિંક કલરના, ઇટ્સ અ બોય એન્ડ ઇટ્સ અ ગર્લ લખેલા. અને થોડા ટોય લીધા છે, એકચ્યુઅલી આ બટન છે જે ડિફરન્ટ ટોયના શેપમાં છે, એનો યુઝ કર્યો છે. પિંક કલરની ટેપ લીધી છે. એવી જ બીજી ડિફરન્ટ કલરની પિંક અને બ્લુ કલરની રિબીનનો યુઝ કર્યો છે. રબર બેન્ડ લીધું છે. એક ટોયનો યુઝ કર્યો છે, સોફ્ટ ટોયનો. અને એક 12 ઇંચનું કાર્ડબોર્ડ લીધું છે કેકનો બેઝ બનાવવા માટે. તમે હોટ ગ્લુગનની જગ્યાએ ચોંટાડવા માટે ડબલ સાઇડ ટેપનો પણ યુઝ કરી શકો છો. અને અહીંયા મેં એક નંબરના ડાયપરનો યુઝ કર્યો છે, તમે કોઈ પણ નંબરના ડાયપરનો યુઝ કરી શકો છો. ટોટલ 57 ડાયપરનો યુઝ કર્યો છે. સૌથી પહેલાં ટીશ્યુ રોલનું જે કાર્ડબોર્ડ છે એ લઈશું અને કેકના બેઝવાળું જે સર્કલ છે એનો યુઝ કરીશું. એને આપણે સેન્ટરમાં ચોંટાડીશું. હવે એક સાઈડ પર ટીશ્યુ રોલનું જે કાર્ડબોર્ડ છે એની ઉપર ગ્લુ લગાવીશું. હવે તેને સેન્ટરમાં ચોંટાડીશું અને એને 30 સેકન્ડ સુધી હોલ્ડ કરી રાખીશું, એટલે એ બરાબર ચોંટી જાય. તમે હોટ ગ્લુ ગનની જગ્યાએ ફેવિકોલ કે સિમ્પલ ગ્લુનો પણ યુઝ કરી શકો છો. હવે આગળનો પ્રોસેસ જોઈએ. અહીંયા મેં એક નંબરના ડાયપરનો યુઝ કર્યો છે. આપણે ડાયપરને રોલ કરવાના છે. ડાયપરને રોલ કરવા માટે આપણે બહારથી અંદરની તરફ એને ફોલ્ડ કરીશું અને એની એક સાઈડ ઉપર રબર બેન્ડને લગાવીશું. રબર બેન્ડને ચોથા ભાગ સુધી જ લગાવવાનો છે ઉપરની તરફ, એને વચ્ચે કે નીચેની સાઈડ પર લગાવવાનું નથી, કારણ કે આપણે આ રબર બેન્ડને પછીથી કાઢવાના છે, તો એને ઇઝીલી નીકળી જાય એટલા માટે આપણે એને ઉપરની તરફ લગાવીશું. આવી જ રીતે આપણે બીજા બધા ડાયપરને તૈયાર કરીશું. ટોટલ અહીંયા મેં 57 ડાયપરનો યુઝ કર્યો છે. આપણા બધા ડાયપર રેડી છે. આપણે અહીંયા 3 ટીયર કેક બનાવવાના છે. ફર્સ્ટ ટીયરમાં આપણે ફર્સ્ટ લેયરમાં 6 ડાયપરનો યુઝ કરીશું. જે રબરવાળો ભાગ છે એ ઉપરની તરફ રાખીશું અને નીચેનો બેઝવાળો ભાગ છે એ નીચે રાખીશું.
તેની ઉપર હું અહીંયા પિંક કલરની રિબિનનો યુઝ કરું છું. જો તમારે બ્લૂ કરવી હોય કાં તો બીજા કોઈ કલરની પણ રિબિનનો યુઝ કરવો હોય તો તમે કરી શકો છો. આ સિમ્પલ ટાઈ કરવા માટે જ હું રિબિનનો યુઝ કરું છું, એની પર ડેકોરેશનની બીજી એક રિબિન આવશે. ડાયપરને હવે આપણે ટાઈ કરી દઈશું. મેક શ્યોર કે તમે બે નોટ લગાવીને બરાબર ડાયપરને ટાઈ કરો. રિબિનનો જે એક્સ્ટ્રા પાર્ટ છે એ આપણે સીઝરથી કટ કરી દઈશું. હવે આપણે ધીરે રહીને રબર બેન્ડને એક એક કરીને કાઢી લઈશું. સેમ એવી જ રીતે આપણે બીજી લાઇનમાં 11 ડાયપર મૂકીને યુઝ કરીશું. એને રિબિનથી ટાઈ કરી લઈશું. અને એક્સ્ટ્રા પાર્ટને સીઝરથી કટ કરી લઈશું. અને સાચવીને બધા જ રબરને કાઢી લઈશું. સેકન્ડ લેયર રેડી છે. હવે આપણે થર્ડ લેયર બનાવીશું. એમાં આપણે 16 ડાયપરનો યુઝ કરીશું. સેમ જ પ્રોસેસ છે, બધા ડાયપરને મૂકીશું, પછી એને રિબિનથી ટાઈ કરીશું અને રબર બેન્ડને રિમૂવ કરીશું. હવે બીજું ટીયર રેડી કરીશું. એના પહેલા લેયરમાં આપણે 6 ડાયપરનો યુઝ કરીશું અને સેમ જ પ્રોસેસ ફોલો કરીશું. હવે બીજા લેયરમાં આપણે ફરીથી 11 ડાયપરનો યુઝ કરીશું. આમાં પણ સેમ જ પ્રોસેસ છે. હવે આપણે થર્ડ ટીયર રેડી કરીશું. એમાં આપણે એક જ લેયર બનાવવાનું છે. એમાં ટોટલ 7 ડાયપરનો યુઝ કર્યો છે. અહીંયા મેં બ્લૂ કલરના ડાયપરનો યુઝ કર્યો છે થર્ડ ટીયરમાં, પણ તમે સેમ કલરના ડાયપરનો યુઝ કરી શકો છો. અહીંયા મેં બ્લૂ કલર એટલે યુઝ કર્યો છે, થોડું ડેકોરેશનમાં સારું લાગે અને કલર પોપઅપ થાય એના માટે ફર્સ્ટ લેયરમાં. હવે આપણે કેકને ડેકોરેટ કરીશું. સૌથી નીચેના લેયરને આપણે પિંક કલરની રિબિનથી ડેકોરેટ કરીશું. જે પહેલાં આપણે રિબિન લગાવી હતી ડાયપરને ટાઈ કરવા માટે, એની ઉપર જ આપણે પિંક કલરની રિબિન લગાવીએ છીએ. અહીંયા રિબિન લગાવવા માટે ડબલ સાઇડેડ ટેપનો મેં યુઝ કર્યો છે. એક્સ્ટ્રા પાર્ટને કટ કરી દઈશું. આવી જ રીતે સેકન્ડ અને થર્ડ ટીયરમાં પણ રિબિન લગાવીશું.
ब्लू अने पिंक कलरना फ्लावर थी डेकोरेट करीशुं। आ चौटाड़वा माटे पण मैं डबल साइडेड टेपनो ज यूज कर्यो छे। હવે જે બટનવાળા ટોયઝ લાવ્યા છે એને આપણે ચોંટાડીશું બે ફ્લાવર વચ્ચે એક ટોય, એવી રીતે હું અહીંયા ડેકોરેટ કરું છું। તમને જેવી રીતે ગમે એવી રીતે તમે ડેકોરેટ કરી શકો છો, અને ડેકોરેટ કરવા માટે પણ મેં ડબલ સાઇડેડ ટેપનો યુઝ કર્યો છે। હવે આપણે બેબી રેટલથી ડેકોરેટ કરીશું। હું અહીંયા રિબિનની આજુબાજુ જ રેટલનો યુઝ કરી રહી છું। તમને જેવી રીતે ગમે એવી રીતે તમે ડેકોરેટ કરી શકો છો। હવે ફાઇનલ સ્ટેપ, આપણે જે સોફ્ટ ટોય લાયા છે ડેકોરેશન માટે એને મૂકી દઈશું। ડાયપર કેક રેડી છે। ફ્રેન્ડ્સ, તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક કરજો અને એને શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ફરીથી મળીશું નવા વિડીયો સાથે।